નમસ્કાર મિત્રો, આજે એક વર્ષથી આ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ આ રાજપાલસિંહની સાથે જંગલમાં ગુરુજીની પાસે રહે છે. પણ આ બાજુ રૂપાવટી નગરીની હાલત દિવસે ને દિવસે વધારે ને વધારે ખરાબ થતી જઈ રહી છે અને તેજમાલસિંહના નાનાભાઈ વીરસિંહ ષડયંત્ર રચી અને રાજગાદી પર રાજા બની અને બેસી ગયા છે અને હવે તો આ પ્રજા ઉપર ભારે અત્યાચાર થઈ રહ્યો છે અને આ પ્રજા અને બધા માણસોને તો એમ થઈ ગયું છે કે તેજમાલસિંહ મૃત્યુ પામ્યા છે. તો હવે આપણને આ વીરસિંહના અત્યાચારથી કોઈ બચાવી નહીં શકે. પણ મિત્રો, હવે જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. કેમ કે આ વીરસિંહને હવે એમ થઈ ગયું છે કે તેજમાલસિંહ તો પાછા આવવાના નથી, તો આ પ્રજાને ત્રાસ આપી આપી અને મારા નામનો ડર ફેલાવી દઉં અને એવું બની પણ જાય છે. અને રૂપાવટી નગરીના નવા મહારાજ આ વીરસિંહે એવો નિયમ લાવ્યા છે કે જે વીરસિંહની સામે બોલે કે તેમના ખિલાફ જાય ને, તો તેમને નગરીના વચ્ચોવચ્ચ લાવી અને ફાંસીની સજા થતી અને તેને તડપી તડપી અને મરતો આ આખી રૈયત જોતી રહેતી. અને તેથી હવે આ વીરસિંહ જ્યારે પણ ઘોડે સવાર થઈ અને જ્યારે નગરીમાં નીકળે ને, ત્યારે સામેથી જે કોઈ પણ આવતું હોય ને, તો પોતાનું મોં નીચું રાખી અને સંતાઈ જતું અને આવો એમનો ડર ફેલાઈ ગયો છે. તો આ બાજુ જંગલમાં ગુરુજીની પાસે એક નહીં પરંતુ હવે બે શિષ્યો થઈ ગયા છે, એક રાજપાલસિંહ તો બીજા છે તેજમાલસિંહ. અને ત્યારે ગુરુજી રોજ જુએ છે તો આ બંને ભાઈબંધો એક ગાઢ મિત્ર બની ગયા છે. એક થાળીમાં ખાય છે, સાથે સૂવે છે, સાથે જાગે છે અને જંગલમાં ફળ ફૂલ લાકડા વીણવા પોતે સાથે જ જાય છે. ત્યારે આવી ઘટના જોઈ અને ગુરુજીને એમ વિચાર આવ્યો છે કે આ તેજમાલસિંહ તો રૂપાવટી નગરીના એક મહાન રાજા છે અને આ રાજપાલસિંહ એમનો ખાસ સેનાપતિ છે. અને હાલમાં આ રાજપાલસિંહને ખબર પણ નથી કે તેમની સાથે મિત્ર બની અને જે રહે છે એ બીજું કોઈ નથી પરંતુ તેજમાલસિંહ છે. અને એમને ખબર પડશે અને કદાચ બંને મને મૂકી અને ચાલ્યા જશે, તો એના પહેલાં મારે કંઈક યુક્તિ કરવી પડશે. અને આમ વિચારી અને એકવાર ગુરુજીએ આ તેજમાલસિંહને જંગલમાં ફળ ફૂલ વીણવા મોકલી દીધા છે અને રાજપાલસિંહને પોતાની પાસે બેસાડી અને ગુરુજી કહે છે કે હે રાજપાલ, તું મારો સૌથી પ્રિય શિષ્ય છે, તો મને છોડીને ક્યારેય ચાલ્યો તો નહીં જાય ને. અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને રાજપાલસિંહ કહે છે કે નાના ગુરુજી, તમે મારા ભગવાન છો અને તમારા કારણે મને કેટકેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો હું તમને મૂકી અને ક્યારેય નહીં જઉં. અને ત્યારે ગુરુજી કહે છે કે એમ નહીં રાજપાલ, તું મને મારા હાથમાં વચન આપ કે તું મને મૂકી અને ક્યારેય નહીં જાય. અને ત્યારે ખુશીમાં અને આવેશમાં આવી અને આ રાજપાલસિંહ આગળ પાછળ કાંઈ પણ વિચાર્યા વગર વચન આપે છે કે હે ગુરુજી, હું તમારો સેવક રાજપાલસિંહ તમને વચન આપું છું કે હું જ્યાં સુધી જીવીશ ને, ત્યાં સુધી તમારી સાથે રહી અને તમારી સેવા કરીશ અને તમારો શિષ્ય બનીને રહીશ. અને મારે કોઈ અગત્યના કામ અર્થે કદાચ ક્યાંય જવાનું થશે ને, તો તમારી આજ્ઞા લઈશ અને જો તમારી રજા હશે ને, તો હું જઈશ અને તમારી આજ્ઞા વિરુદ્ધ હું ક્યારેય ક્યાંય નહીં જાઉં. અને ત્યારે રાજપાલસિંહનું આટલું વચન લીધા પછી ગુરુજીએ હવે રાહતનો શ્વાસ લીધો કે હાશ, હવે મને શાંતિ થઈ અને રાજપાલસિંહ હવે મને મૂકી અને ક્યાંય નહીં જાય. પણ અત્યારે મિત્રો, હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રાજપાલસિંહ એક પાળીઓ બનેલા છે અને આ રૂપાવટી નગરીની સમગ્ર ઘટના વેલા બાપા ભૂતિઓ નરપક્ષી અને જગમાલને રાજપાલસિંહ પાળીઓ બની અને જણાવી રહ્યા છે. પણ ત્યારે ભૂતિઓ પાળિયારૂપી રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ, આ બધી વાત તો અમને ખબર પડી ગઈ, પણ મને તો એ નથી સમજાતું કે તમે આવા મહાન યોદ્ધા હોવા છતાં પણ આમ પાળીઓ કેવી રીતે બની ગયા. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા, હું તને એ જ વાત જણાવી રહ્યો છું કે એ દિવસે હું આવેશમાં આવી અને મારા ગુરુજીને વચન આપતા તો આપી દીધું કે હું તમને મૂકી અને ક્યારેય અહીંયાથી નહીં જાઉં. પણ એક બીજી વાત હું ભૂલી ગયો હતો કે હું જ્યારે નાનો હતો ને, ત્યારે મેં સોગંદ ખાધા હતા કે હું જ્યાં સુધી જીવીશ ને અને મારા શરીરમાં જ્યાં સુધી છેલ્લા પ્રાણ હશે ને, ત્યાં સુધી હું રૂપાવટી નગરીની રક્ષા કરીશ અને એની રક્ષા કરતા કરતા મારા પ્રાણ પણ નીકળી જશે ને.
તો પણ મને મંજૂર છે, પણ ભૂતિયા એકવાર બને છે એવું કે હું ઝૂંપડીમાં ગયો ત્યારે ઝૂંપડીમાં કોઈ હતું નહીં અને મારો મિત્ર પોતાના વસ્ત્રો ઝૂંપડીમાં રાખી અને સ્નાન કરવા નદી કાંઠે ગયેલો હોય છે અને એવા જ ટાણે મારા ગુરુજીએ મને પૂજાની સામગ્રી લેવા માટે ઝૂંપડીમાં મોકલ્યો છે અને ત્યારે જ્યારે હું ઝૂંપડીમાં ગયો અને ઝૂંપડીમાં ગયા પછી મારી નજર સામે જે પડ્યું ને એ જોઈને મારા ડોળા ફાટી ગયા, કેમ કે રાજપાલસિંહ ઝૂંપડીમાં જઈ અને જુએ છે તો તેજમાલસિંહના વસ્ત્રો પડ્યા હતા અને એ વસ્ત્રોમાં એક એવી સંતાડેલી વીંટી હતી કે જે રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ પહેરતા, અને ત્યારે રાજપાલસિંહ આ વીંટીને જોઈ અને વિચારમાં પડી ગયા કે શું મારી સાથે રહેતો મારો આ મિત્ર એ વેશ પલટો કરી અને શું તેજમાલસિંહ હશે કે પછી આ મારો ભ્રમ છે, પણ ના, જે હોય તે મારે જાણ તો કરવી જ પડશે. અને પછી ત્યારે રાજપાલસિંહ કઈ બોલ્યા નહીં, પરંતુ જ્યારે તેજમાલસિંહ તૈયાર થઈ અને આવ્યા ને ત્યારે રાજપાલસિંહ તેમની આંખોમાં આંખો નાખી અને ઘૂરવા લાગ્યા ત્યારે તેજમાલસિંહ હળવેકથી કહે છે કે હે મિત્ર, આજે આમ આવી કાતિલ નજરથી તમે મારી સામે શું જોઈ રહ્યા છો? ત્યારે રાજપાલસિંહ કહે છે કે મને લાગે છે કે આજે મારી સામે આંખો રહીને એમાં ઘણું બધું રાજ છુપાયેલું છે અને આ મારી ઓળખાણવાળી આંખો લાગે છે. ત્યારે તેજમાલસિંહ કહે છે કે મિત્ર, મનુષ્યની આંખો હંમેશા બધાની એક જેવી હોય છે અને આંખોના આધારે કોઈની ઓળખાણ ન થાય. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે મિત્ર, મને લાગે છે કે આ કોઈ મહાન માણસની આંખો છે, કે મિત્ર, મહાન માણસ હોત ને તો આવા અવાવરું જંગલમાં આમ ભટકતો ના હોત, અને એ પણ એક વર્ષથી. અને ત્યારે રાજપાલસિંહ મનમાં વિચાર કરે છે કે આ તેજમાલસિંહ પોતે જ છે, પણ વેશ પલટો કરી અને મારી સાથે રહે છે, પણ એ મને આમ સચ્ચાઈ તો નહીં જણાવે, એના માટે મારે કંઈક રમત રમવી પડશે. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે મિત્ર, ચાલો આપણે પૂજા શરૂ કરીએ, પૂજા કરવાનો સમય થઈ ગયો છે. અને આમ આજનો દિવસ તો વીતી ગયો અને અંધારી રાત પડી, ત્યારે રાતના અડધી રાત્રે રાજપાલસિંહ જાગે છે અને બહાર ઉભા ઉભા એકલા એકલા વિચારમાં પડ્યા છે કે તેજમાલસિંહને કેવી રીતે પકડવા. અને આમ વિચાર કરતા કરતા તેમને એક યુક્તિ સૂજે છે અને પછી કહે છે કે અત્યારે તો હું સૂઈ જાઉં છું, પણ કાલે સવારે મારી આ યુક્તિ કામ કરી જશે. અને આમ કરતા કરતા સવાર પડી એટલે રાજપાલસિંહ હજી ઉઠ્યા નથી, પણ તેજમાલસિંહ અને ગુરુજી પૂજાની સામગ્રી ભેગી કરી રહ્યા હોય છે. ત્યારે રાજપાલસિંહ ગુરુજીની પાસે આવે છે અને કહે છે કે હે ગુરુજી, મને થોડાક દિવસ અહીંયાથી જવાની રજા આપો, મારે એક ખૂબ જ અગત્યનું કામ આવી પડ્યું છે તો મારે જવું પડશે. ત્યારે તેજમાલસિંહ પણ પોતે કામમાં વ્યસ્ત છે, પણ તેમના કાન આ રાજપાલસિંહની વાતોમાં છે. ત્યારે રાજપાલસિંહ પણ તેજમાલસિંહને સંભળાયને એમ ઊંચા અવાજે કહે છે કે હે ગુરુજી, મને જટ જવા દો, મારા વગર ત્યાં કામ થઈ શકે એમ નથી. ત્યારે ગુરુજી કહે છે કે હે રાજપાલ, પણ મને જણાવતો ખરા કે તારે ક્યાં જવું છે અને સમસ્યા શું છે. ત્યારે રાજપાલસિંહ ઊંચા અવાજે કહે છે કે મારે રૂપાવટી નગરીમાં જવું છે. અને ત્યારે જ્યારે રાજપાલસિંહના મોઢે રૂપાવટી નગરીનું નામ આવ્યું ને ત્યારે તેજમાલસિંહ આટલું સાંભળતા તો બધું કામ પડતું મૂકી અને બંને જ્યાં વાતો કરતા હતા તેમની પાસે આવી અને ઊભા રહી જાય છે. ત્યાં તો ગુરુજી પૂછે છે કે રાજપાલ, તમારે રૂપાવટી નગરીમાં શું કામ જવું છે અને આમ ઓચિંતાનું અત્યારે શું કામ? ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ગુરુજી, ગઈકાલે મને એક ગુપ્ત સંદેશ મળ્યો છે કે રૂપાવટી નગરી ખૂબ જ ભારે સંકટમાં છે અને રાજપાલસિંહ ત્યાં નહીં જાય ને તો અનર્થ થઈ જશે, માટે હે ગુરુજી મને રજા આપો, મારે જવું પડશે. અને રાજપાલસિંહ આટલું કહી અને તેજમાલસિંહની સામું જુએ છે તો તેજમાલસિંહના ચહેરા ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે અને પોતાને પરસેવો છૂટી ગયો છે. તેથી ગુરુજી તો બધું જાણતા હતા કે આજ છે રૂપાવટીના રાજા, પણ એમ છતાં પણ રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ, તમારે જવું હોય તો જાઓ અને નગરીનું કામ પૂરું કરી અને વહેલા સતા પાછા આવી જજો. અને આમ આટલું કહી અને રાજપાલસિંહ ત્યાંથી ઘોડો લઈ અને ઉતાવળા ડગલે ચાલી નીકળે છે. અને રાજપાલસિંહના ગયા પછી તેજમાલસિંહ બોલ્યા કે હે ગુરુજી, હું પણ હવે અહીંયાથી જવા માંગુ છું, કેમ કે મારી નગરી આમ આવા સંકટમાં હોય તો પછી મારાથી અહીંયા કેમ રહેવાય?
અને જો રાજપાલસિંહ મારી પહેલા એ નગરીમાં પહોંચી ગયા ને તો એમને મારા વિશે ખબર પડી જશે, અને હે ભગવાન, કોણ જાણે મારી નગરી ઉપર હવે કેવું સંકટ આવી પડ્યું હશે, અને બધા મજામાં તો હશે ને. અને ત્યારે આટલું સાંભળીને ગુરુજી બોલ્યા કે હે તેજમાલસિંહ, તમને હવે ભાન થાય છે અને હવે તમને તમારી નગરી યાદ આવી. અરે આટલા મહિના વીતી ગયા પણ એક પણ વાર તમે આંટો દેવા માટે તમારી નગરીમાં ગયા છો ખરા? અને તમે એવા તો કેવા મિત્રમાં આંધળા થઈ ગયા હતા કે પોતાના એક મિત્ર માટે આખી નગરીને સંકટમાં મૂકી દીધી છે. ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે ગુરુજી, તમારી વાત સાચી છે પણ હવે મને મારી ભૂલ સમજાય છે. પણ તમે હવે મને રજા આપો તો હું મારા રજવાડામાં જઈ અને રાજપાલસિંહ કરતાં વહેલા સતા પહોંચી જવું પડશે. અને ત્યારે ગુરુજી કહે છે કે જાઓ રૂપાવટી નગરીના ગાદીપતિ, સમયસર પોતાની નગરીમાં પહોંચી જાઓ અને પ્રજાનું રક્ષણ કરો અને તમને ફૂલ રજા છે. ત્યારે તેજમાલસિંહ પણ ત્યાંથી ઘોડો લઈ અને નીકળી જાય છે. પણ મિત્રો, આ રાજપાલસિંહ એ ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી માણસ હતા, એટલે જ્યારે ઝૂંપડીએથી નીકળ્યા ને ત્યાં તો ફટાફટ ઉતાવળા ડગલે ઘોડાને હંકારીને નીકળી ગયા હતા. પણ આગળ જઈ અને તેઓ ઝાડીઓમાં સંતાઈ જાય છે કે જો મારો મિત્ર પોતે તેજમાલસિંહ હશે ને તો મારી પાછળ પાછળ એ પણ નગરીમાં જવા માટે જરૂર આવશે. અને મિત્રો, ઘટના એવી જ બને છે અને તેજમાલસિંહ ત્યાંથી પોતાના ઘોડાને લઈ અને ફૂલ જોશમાં નીકળ્યા છે. ત્યારે તેમના નીકળ્યા પછી આ રાજપાલસિંહ સંતાઈ અને તેમની પાછળ પાછળ જવા લાગ્યા, અને આમને આમ બંને જણા ઘણું અંતર કાપી નાખે છે. અને ત્યારે તેજમાલસિંહને ખબર નથી કે તેમની પાછળ રાજપાલસિંહ આવી રહ્યા છે, અને આગળ જઈ અને તેજમાલસિંહ પોતાના ઘોડાને થોભાવી દીધો છે. તેથી રાજપાલસિંહ પણ ત્યાં જ રોકાઈ ગયા અને એક જાડીમાંથી સંતાઈ અને જુએ છે કે આ તેજમાલસિંહ શું કરી રહ્યા છે. પણ ત્યારે તેજમાલસિંહ પોતાનું વેશપલટો સુધારી પાછા પોતાના મૂળ રૂપમાં એટલે કે રાજાના વેશમાં આવી જાય છે. ત્યારે તેમનો આ ચહેરો જોઈ રાજપાલસિંહ પણ આશ્ચર્યમાં પડી ગયા કે વાહ તેજમાલસિંહ વાહ, એક વર્ષથી તમે મારી સાથે મિત્ર બનીને રહ્યા. તો મિત્રો, તમને શું લાગે છે કે આ રાજપાલસિંહ હવે શું કરશે, અને તેજમાલસિંહ જ્યારે નગરીમાં જશે તો વીરસિંહની હાલત શું થશે? તો મિત્રો, અમારો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તો અમારા આગળના ઇતિહાસને જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમને એક નમ્ર વિનંતી કરતા કહીએ છીએ કે તમે અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મિત્રો આવા જોરદાર ઇતિહાસ આ ચેનલ પર જોવા મળે છે. જય માતાજી.